बोधि स्मित रुचिर पूर्णे दुवदन प्रफुल्लम्बो जन्म छद सदृश शोभक्षियुगल कृपा परावार श्रित सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर छेल्ले कड़वू वीस पूर्ण थाय त्यार पछी पद पांच छे एमां एम लखे छे के सुखदायी भगवान पोते छे स्वामी के पोतानी पहोंच जोईने आपणे मान राखवू जोईए बाकी बधुं भगवानना बळे करवू जोईए आवी स्वामीनो वात दरमियाननो आखो उल्लेख छे आगळ स्वामी कड़वा एकवीसमां लखे छे जूठी सामर्थी जीवनी जानिए जी पूरन सामर्थी प्रभुनी प्रमाणिए जी एह भरोसो दृढ़ उरमा आनिए जी वन तपासे वड़ी सीध तानिए जी स्वामी के जीवनी सामर्थी हाउ जूठी छे कहता सीमित छे जीव पासे जे कई शक्ति छे एना दाता तो भगवान छे महाराज वचनामृत में के क्रिया शक्ति इच्छा शक्ति अने ज्ञान शक्ति त्रणेव भगवान जयरे आपे छे भगवान जयरे ए शक्ति में प्रेरणा करे छे त्यारे शक्ति नी अंदर थी आपड़ा थी क्रिया थई शके छे जीवनी सामर्थी तो स्वामी के जुट्ठी छे पूरन सामर्थी प्रभुनी प्रमाणी जी पूरन सामर्थ्य भगवाननु छे आवू बराबर पाकू करी बराबर हृदय में पाको भरोसो राखी स्वामी के खोटू तानम तान ना करो कि हूँ आम करी दईश ने हूँ आम करी दईश ने हूँ आम करी दईश जे कई थयू छे ये महाराजे कर्यू छे जे कई थाय छे ये महाराज करे छे जे कई थशे ये महाराज ज करशे हूँ तो निमित्त मात्र छू आपणे बधाए करवा माटेना प्रयत्न बधा ज करवाना छे भगवानना माथे कई नथी नाखवानुं परंतु जे कई करिए जे कई थयुं हतुं जे कई थशे एनो यश संपूर्ण भगवाननो ज छे आपणो नथी आपणे कई कर्युं नथी भगवाने करावी छे स्वामी के आवी समजण अने आवुं भगवाननुं बळ अने आवो भगवाननो भरोसो तमे हृदयमां राखो तो भगवान भेगा रहे भगवान भेगा रहे भगवाननुं केवुं छे आपणे एवुं जोईने जो भगवानने केवुं छे आपणे पण केवुं होय કે આપણી જગ્યા જો કોઈ લઈ લે એમ હોય અને આપણને ખબર પડે કે આને મારી જરૂર નથી તો આપણે ત્યાં એક મિનિટ ઊભા ના રહીએ એક મિનિટ ઊભા ના રહીએ આપણને ખબર જાણે આને મારી સીટ જોઈએ છે ને એને સીટ લેવી છે તો આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણે છોડી અને એને હોપી દઈએ કે ભાઈ તું સંભાળ લે એમ ભગવાનને કેવું છે ભગવાન જોવે કે આ જીવ શરણાગત છે મારો આને ભરોસો મારો છે કે એનો છે જો એને એનો ભરોસો છે તો ભગવાન કે ઓકે તું કર લે
મારી તારે જરૂર નથી ને તારે મારી જરૂર નથી. પણ જે જીવ ભગવાનને એમ કહે છે, પ્રભુ મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, પ્રભુ હું તો તમારા બિરુદ ભરેસો છું. પ્રેમાનંદ સ્વામી કે મને બીજું કશી જ ખબર નથી, પણ મને એટલી ખબર છે કે તમે બિરુદ આપ્યું છે. ગજય રૂઘીદ તારી હે ગનિકા, પ્રેમાનંદ સ્વામી જે ગણાવે છે જો ભરોસો, પ્રભુ તમે કેવાને તાર્યા છે. ગજય રૂઘીદ તારી હે ગનિકા, કુટિલ અજામેલ કામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. કુટિલ અજામેલ કામી, આવાને પ્રભુ તમે તાર્યા છે, એ ભરોસો રાખીને હું તમારા શરણમાં આવ્યો છું. યહી સાખ શ્રવને સુનિયાયો, આવું મેં સાંભળ્યું ને એટલે હું તમારી પાસે આવ્યો છું. મહારાજને કેવું, મહારાજ મેં તો જોયું કે તમે વચનામૃતમાં એમ કીધું 21માં કે આ સત્સંગમાં તો પશુનું કલ્યાણ થાય છે, એવો સત્સંગ છે. મહારાજ અમે એવા ચરિત્રો સાંભળ્યા, તમે બળદના કલ્યાણ કર્યા, બકરાના કલ્યાણ કર્યા, ત્યાં સુધી કે સરસોદ ગામનો રામજી પટેલ હતો, એને કોઈ ભગવાનને કાંઈ ભજેલા નહીં, એ કાંઈ ભગવાનનો પૂર્વથી જન્મથી આશ્રિત નહોતો, બીમાર હતો. પોતાની બીમારી મટાડવા માટે અનેક સાધુ સંન્યાસીઓ પાસે જતો, પોતાના ગામમાં કોઈ આવે તો એને બોલાવતો, પીર ફકીરોને બોલાવતો, એના દોરા ધાગા બાંધતો, અનેક વૈદો પાસે દવા કરાવી તો પણ એનો રોગ ન ટળ્યો. ભગવાન સ્વામિનારાયણના સાધુ આવ્યા, ભગવાન સ્વામિનારાયણના સાધુ આવ્યા, સંતોને જોયા, સંતોને પોતાને ઘેર પધરામણી કરીને સંતોને રજૂઆત કરી, મારું દુઃખ દૂર થાય એમ કરો. ત્યારે મહારાજના સંતો કે જો ભાઈ આ લોકોનો રોગ ટાળતા અમને આવડતું નથી, કારણ કે ભગવાન સ્વામિનારાયણે અમને આ લોકના રોગને ટાળવા નિમિત્ત બનાવ્યા નથી. આ લોકના રોગ તો ડોક્ટરો ટાળે, એ કંઈ સાધુનું કામ નથી. પરલોકનો રોગ, તારો જન્મને મૃત્યુનો રોગ જો ટાળવો હોય, આ લોકનો મોટામાં મોટો ભયંકરમાં ભયંકર રોગ, સૌથી મોટા મોટો અસાધ્ય રોગ જો કોક કહેવાય પૃથ્વી ઉપર, તો જન્મ ને મૃત્યુનો રોગ. જન્મશું તો કેન્સર થશે, જન્મશું તો એટેક આવશે, જન્મશું તો કિડની ફેલ થશે, જન્મશું તો એક્સિડન્ટ થશે, જન્મશું તો હાર્ટબીટ ઘટશે વધશે, પણ જન્મ જ નહીં હોય એને તો આ બધા દુઃખોનો નિવેડો આવી ગયો. જન્મ ને મૃત્યુ છે સૌથી મોટું દુઃખ છે. સંતો કે ભાઈ અમને એ ટાળતા આવડે છે, પેલા નાના રોગો માટે બીજા ડોક્ટરો રાખ્યા છે, પણ મોટામાં મોટો રોગ જો ટાળવો હોય તો એની દવા છે અમારી પાસે. એ એક રોગ જો ટળી જાય તો બાકીના કોઈ ડોક્ટર પાસે જવું જ ના પડે તારે. અને પછી સંતોએ એ રામજી પટેલને વર્તમાન ધરાવ્યા, એ તૈયાર થયો, કારણ કે ડૂબતો માણસ ગમે તે પકડે, તે ઘણી વખત હાચું પકડાઈ જાય તો કામ થઈ જાય, હાચું પકડાઈ જાય તો કામ થઈ જાય, નહીં તો પાણીની અંદર ડૂબતો હોય તો તરનું તરતું હોય તો તરનાને પકડવા જાય અને આ વધારે ડૂબે. પણ સાચા સાધુ આવી ગયા હાથમાં. સંતોએ વર્તમાન ધરાવ્યા, સંતોએ કીધું પટેલ રોજ સ્વામિનારાયણ મંત્રની માળા કરવી, વાંધો નહીં, ભજન થશે થશે, ખાટલામાં પડ્યા પડ્યા આ કરજો. તારું દેહ રહે કે ના રહે એની કોઈ ગેરંટી નહીં, પણ તારો દેહ પડે એટલે અંધકાળે તને ભગવાન લેવા આવે. તમે વિચારો આ સત્સંગનો પ્રતાપ, ભગવાન સ્વામિનારાયણની મોટપ દયાળુતા કરુણા, ભગવાન સ્વામિનારાયણના મોટા સાધુની કરુણા ને દયાળુતા કેટલી કહેવાય. એક મરણ પથારીએ પડેલો જીવ જેને આખી જિંદગી ભગવાન ભજ્યો નથી, આખી જિંદગી એને કોઈ જગ્યાએ ભગવાનમાં આસ્થા નથી, પરંતુ એના મૃત્યુ સમયે જો કોઈ બ્રહ્મનિષ્ઠ સાધુઓ મળી ગયા, એના ગળામાં કંઠી બાંધી દીધી, એને ભજન કરવાનો નિયમ આપ્યું, ઓલા જીવે એક મૃત્યુના બીકે કે દુઃખની બીકે દુઃખના ભયથી સંતોની વાત માનીને ભજન ચાલુ કર્યું, તો એના અંતકાળે એને લેવા માટે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. થોડા જ સમયમાં મરણ પથારીએ પડેલો હોય
એનું આયુષ્ય કેટલુંક હોય, વરસ બે વરસ ખાટલામાં પડ્યો હોય, જેને કેન્સર જ થઈ ગયું છે એનું આયુષ્ય કેટલું, વરસ બે વરસ. એવા સમયે માની લો આખી જિંદગી કુસંગી હતો, આખી જિંદગી એક એક વ્યક્તિ જન્મ્યો ત્યારથી સત્સંગમાં જન્મ્યો, એ જન્મ્યો ત્યારથી મોઢા ઉપર ડુંગળીને લસણ નથી મૂક્યું જીભ ઉપર, જન્મ્યો ત્યારથી હિંગ નથી ખાધી, જન્મ્યો ત્યારથી ખરાબ નથી જોયું, જન્મ્યો ત્યારથી નથી ખરાબ કોઈ પિક્ચરનું ગીત સાંભળ્યું, આવો છે. અને એક આખી જિંદગી બધું જ કરીને રખડીને ખાટલામાં પડ્યો છે મરણ પથારીએ, એને ભગવાનના સાધુ કંઠી પહેરાવે, ભજન કરવાનો નિયમ આપે, એનો અંતકાળ આવે, ભગવાન સ્વામિનારાયણ લેવા આવે. ઓલો આખી જિંદગી જન્મ્યો ત્યારથી કર્યું, એનો અંતકાળ આવે, એને ભગવાન સ્વામિનારાયણ લેવા આવે, આને ભગવાન સ્વામિનારાયણ લેવા આવે. આનાથી મોટી દયાળુતા, આનાથી મોટી કરુણા મહારાજની કઈ હોય? હા, એટલી વાત નક્કી છે, એને ત્યાં અંધારું નથી, ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. ઓલો જે છે કે જે બીમારની અવસ્થાએ છે, સાધુએ વર્તમાન ધરાવ્યા, એને તરત ને તરત ભગવાન અક્ષરધામમાં ના નાખી દે, એ બે જ ના કે ન્યા, એને ભગવાન પાછો ન્યાથી એનો આત્મા કાઢીને સારા જગ્યાએ સારા પરિવારમાં મૂકે, ન્યાય એને ગ્રહસ કે ત્યાગી કરીને એને સારા સદગુરુનો યોગ આપીને, અક્ષરધામના મુક્તનો યોગ આપીને એને વાત સમજાવે કે મહારાજ કેવા, સમજ્યા વિના તો મહારાજ પાસે રહેવાતું જ નથી, અહીંથી ઉપાડે ને તોય નથી રહેવાતું. અંતકાળે ભગવાન લેવા આવે છે, પરંતુ એવા જે જીવો છે કે જે અક્ષરધામમાં બેસી શકે એવા નથી, કારણ કે એને અક્ષરધામ કોઈથી સાંભળ્યું જ નથી, એને અક્ષરધામની શું ભૂમિકા છે એની ખબર જ નથી. અક્ષરધામમાં એને ભગવાન લઈ જાય ખરા, પણ ત્યાં પણ અનંત પ્રકારના ભેદ છે મુક્તિના. એટલે ન્યાય હિંડોળા છે, હિચકવાના મેલો છે, બધાએ કાંઈ મૂર્તિ હામું જોઈને બેઠા રહે એવું નથી. વિહારીલાલજી મહારાજે અલગ અલગ વર્ણન કર્યું છે, મુક્તોની બહુ પ્રકારની ત્યાં વેરાયટીઓ છે, એટલે એમાં એને નાખી દે, ખાવું પીવું ને મોજ મજા ને મેલો ના તે તો બધા એને ગમે જ, ન્યા થોડી લેર કરાવીને પછી પાછા ન્યા જો સમજણ એની ફિટ થાય એવી હોય તો ઠીક, નહીં તો એને પાછો પૃથ્વી પર સત્સંગમાં જન્મ આપે, અક્ષરધામના નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તા પૃથ્વી પર આવે, દેહ ધારે, એને મળે, એની પાસેથી સમજણને પાકી કરે, ભગવાનનો પાકો ભરોસો નક્કી કરે, અને અક્ષરધામની અંદર પછી જે અનાદિ મુક્તોની પંક્તિ છે એમાં જઈને બેસે. કોઈ સીધે સીધો અનાદિ મુક્તની પંક્તિમાં નથી બેસી જતો, પણ જન્મને મૃત્યુના દુઃખ તો ટળી જ જાય છે, જન્મને મૃત્યુનું દુઃખ તો ટળી જ ગયું. આપણે જે ડાયરેક્ટ માની લો, જે લોકો બાળપણથી સત્સંગમાં જન્મેલા હોય એ કાંઈ લક ચોરાસીમાં ફરતા ફરતા આવેલા છે એવા નથી, એને તો ડ્રો થઈ ગયો છે, ગમે ત્યાં ડ્રો થઈ ગયો છે, આવી રીતે ગમે ત્યાં ડ્રો થઈ ગયો, સાધુ મળી ગયા, જન્મ મળી ગયો સીધો સત્સંગમાં. કોઈક એવા છે કે જેને 50-100 જન્મોને 1000 ને લાખ જન્મથી મહેનત ચાલુ છે, અને એના કારણે એ મનુષ્યનો દેહ ધારણ કર્યા જ કરે છે, એને આગળ લક ચોરાસી નહોતી, એના પાછલા 100 જન્મોનું લિસ્ટ કાઢો ને તો એ સત્સંગમાં જન્મ ધરી ધરીને કસરત ટાળતો હોય, આવું થાય. એને ભગવાન ને ભગવાનના મોટા પુરુષો જોતા હોય કે આ જીવ છે એ આ પ્રકારનો છે. એક મોટા સદગુરુ સંત, એની પાસે એક મુમુક્ષુ સાધુ થવા આવ્યા, ત્યારે મુમુક્ષુને એ મોટા સાધુએ એમ કીધું, સાધુ થઈ ગયા એ પછી કીધું, તારા 10 જન્મ આગલા સ્ત્રીના છે, સ્ત્રીના હતા, આ જન્મે તને પુરુષનો જન્મ મળ્યો, આગલા 10 જન્મ સ્ત્રીના હતા અને આ જન્મ પુરુષનો મળ્યો છે, હવે સ્ત્રી ભાવ અને પુરુષ ભાવ બંનેને હૃદયમાંથી ટાળીને બ્રહ્મ ભાવ જો આ જન્મે થઈ જશે તો પૂરું થઈ જશે. હવે એના 10 જન્મ સ્ત્રીના હતા એને તો મોટા સદગુરુ જોવે છે, પણ અને ભગવાનને પામવા માટે જ તે દેહ ધર્યા છે 10-એ 10, પણ તને સ્ત્રીના દેહ મળ્યા છે આગળ, અને આ જન્મ તને પુરુષનો મળ્યો છે, હવે આ જન્મ છેલ્લો થાય, જો બ્રહ્મ ભાવને કેળવી લઈશ તો, જો પુરુષ ભાવ રહેશે આ જન્મની અંદર તો એ ભાવને પણ ટાળવો તો પડશે જ. અહીં ટાળે કે અક્ષરધામમાં ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામીની સભામાં ટાળે, પણ ટાળવો પડે. ટાળ્યા વિના ત્યાં મહારાજના જે મુક્તો છે, જે મહારાજની મૂર્તિનું જ સુખ લે છે, ત્યાં ન બેસાય, પણ ભરોસો એટલો તો પાકો કરી દેવાનો કે મહારાજના થયા છીએ એટલે મહારાજ આપણને મૂકવાના નથી, મૂકવાના નથી. એ કોઈ રીતે
જેમ ગુરુજી દ્રષ્ટાંત આપે છે, ઓલો માડી ફૂલ લાવે, ફૂલ લાવીને એક એક ફૂલ પરોવે, એમાં એક દી ભમરો આવી ગયો. ભમરો આ 10 રૂપિયા કિલો ફૂલનું વજન લાવેલો ને એમાં ભમરો આવ્યો. ઓલો તો આમ એની મસ્તીમાં બધું પરોવે રાખે, તો પેલો ભમરો આવ્યો ને તો ભમરાને પરોવા ગયો. ભમરો ચું ચું કરો, અરે ભાઈ હું નથી મોગરો નથી, ડોલર નથી, ગુલાબ નથી, ચંપો, મને તો છોડ. ઓલો માડી કે 10 રૂપિયા કિલોમાં વજન થયું છે તારું, તો તને છોડી કેમ દેવાય? તોલમાં આવ્યો છે. શામાં આવ્યો છે? તોલમાં. તોલમાં આવ્યો છે એટલે તને પરોવે પાર. એવી રીતે શ્રીજી મહારાજ કે તું ગમે તે રીતે મારા યોગમાં આવ્યો, પણ તોલમાં આવ્યો છે એટલે તને પરોવે પાર. આ રેરિટન ટાઉનના મેયર જો ને, ગુરુજીના તોલમાં આવી ગયા છે, ગુરુજીના તોલમાં આવી ગયા છે. એક વિદેશી વ્યક્તિ છે જેને એક રાજકારણનું ક્ષેત્ર છે, એની પાસે કોઈ ધાર્મિક મંદિર નથી. ગામના સરપંચ કો, મેયર કો, આગેવાન કો, એક રાજકારણના ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિ છે. ચૂંટણીમાં કોણ ઊભો રહે? રાજકારણના ક્ષેત્રની અંદર કામ કરવું હોય તો એ જ ઊભો રહે ને. તો એની અંદર હોય અને એ એ ક્ષેત્રમાં હોવા છતાંય જો મોટા સાધુના યોગમાં આવ્યા, તો આજે એવું થાય કે ગમે ત્યારે ગુરુજી અહીં આવ્યો અને એને ખબર પડે એટલે અહીં મળવા આવી જાય. 2 કલાક ગુરુજી જોડે બેસે, અલગ અલગ પ્રશ્નો પૂછશે, ફોટો પડાવશે, એવું કરે. ગુરુજીને તો એમને એને હાર પહેરાવવાનો થાય, કંઈક થાય એટલે ગુરુજી તો કોઈ પણ વિદેશી વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પણ જેની પાસે દારૂ અને મીઠ હોય એટલે એને અડીન સ્નાન કરવું પડે. એના જીવના કલ્યાણને અર્થે જે કરવું ઘટે એ કરવાનું. પણ પછી કોઈ પણ જીવ જે દારૂ ને મીઠવાળો છે, કોઈ પણ જીવ, એને શાસ્ત્રમાં કીધું એને ટચ કરીને સ્નાન કરવું જ પડે, તો જ તમે પવિત્ર થાવ. ને પવિત્ર ના થવાય. હવે કોઈ જીવાત્માઓ એવા છે કે એને જન્મથી સત્સંગ મળ્યો જ નથી, એને કલ્ચર જ આ પશ્ચિમનું મળ્યું છે, તો એ તો જન્મથી દારૂ મીઠવાળા હોવાના જ છે. એવા જીવોના કલ્યાણ કરવા માટે તો ભગવાનને મોટા સાધુ આ પૃથ્વી પર છે, જે હારો જ છે અને જે સ્વયં ભગવાન ભજી જ લે છે, જે ધર્મનિયમ પાડી જ દે છે, જેને કાંઈ તમારે ધક્કો મારવાની જરૂર જ નથી પડતી, એના માટે ભગવાનને મોટા સાધુની આ પૃથ્વી પર જરૂર જ નથી. જરૂર કોના માટે છે? જે કળિયુગી જીવ છે એના માટે છે. જે કળિયુગમાં સત્યુગી જીવ છે એના માટે ભગવાનને મોટા સાધુની કાંઈ જરૂર નથી, એ તો આમેય પહોંચી જવાના છે, આમેય પહોંચી જવાના. તમારા 4 દીકરા હોય, 4માંથી 3 દીકરા વેલ સેટ, સરસ રીતે જોબ કરતા હોય, સારો બિઝનેસ કરતા હોય, બંગલા હોય, ગાડીઓ હોય, બધું હોય, અને એક એવો હોય કે જેને હજુ તમારે હજુ એને રૂપિયા દેવા પડતા હોય, પેન્ટ લાવવાના રૂપિયા તમારે દેવા પડતા હોય, અને તમે બીમાર પડો તમને ચિંતા કોની થાય? 4માંથી જેનો પેન્ટ લાવવાનો છે ને એની ચિંતા થાય કે આને હવે કપડાં કોણ દેશે. ઓલા 3ની ચિંતા ના થાય, કારણ કે તમને ખબર છે એ તો એનું કરી જ લેવાના છે. એમ ભગવાન અને મોટા સાધુ આ પૃથ્વી પર દેહ ધારીને રહે છે, આવે છે, એ કયા જીવો માટે આવે છે? કે જે જીવો એવા છે જે જાતે ભગવાનને નથી ભજી શકવાના, એને પંપ મારીને ધક્કો મારીને જલાવાના છે એવા જીવને. પછી એ ધીરે ધીરે બળિયા થઈ જાય, એનો અર્થ એ નહીં કે ભગવાનને સાધુને એવી મહેનત કર્યા કરવી રોજ ઉઠીને પંપ જ મારે આપણને, પણ 1 વખત 2 વખત 10 વખત આપણને ટ્રેક ઉપર ચડાવી દે પછી હાલ્યા જવાનું. આ પેટમાં પિસોટી આવે ખબર ને, અંભોઈ જેને કે, તે બહુ ખસી જાય, બહુ ખસી જાય. એની જેમ ખસ્યા કરે ને જે મુમુક્ષુ, એમ નહીં, 1 વાર બેહાડી 2 વખત બેહાડે 3 વખત બેહાડે 4 વખત, હવે દિવસમાં 10 વખત ખસે તો એને કોણ બેહાડે? પછી એક ડૉક્ટર રાખવો પડે, ડૉક્ટરે થાકી જાય રોજ એને બેહાડીને. પણ જો 10-15 વખત બેસાડી દીધું પછી કે હવે ભાઈ બેઠા રહેશું તો વાંધો ના આવે, એમ ભગવાનને સાધુ એકવાર રસ્તો ચીંધી દે, ચડાવી દે, પછી એ રસ્તે હાલે. આપણા આ પરિવારમાં કેટલા બધા એવા છે, મોટા મોટા સંતોના યોગમાં આવવાવાળા કેટલા બધા ભક્તો એવા હશે કે જેનું પૂર્વનું જીવન હાવ નોખું હશે, હાવ નોખું, અને અત્યારનું જીવન હાવ નોખું હશે, બસ એને ટ્રેક બતાવ્યો ચાલવા માંડે. એટલે ભરોસો રાખીને જે ચાલવા લાગે છે એ ભગવાન સુધી પહોંચી જાય છે. પણ મહારાજ અહીં સ્વામી કહે છે,
તપાસ્યા વિના ખોટી તાનમ તાન ના કરતા અમે પહોંચી જશું, અમારા બળે કરી લેશું, ભરોસો તો ભગવાનનો રાખજો. બીજું, સ્વામી કે પોતાના બળનું તો તાન ના રાખતા, પરંતુ કદાચ તમારી અંદર ભગવાન સુધી પહોંચવાની સામર્થ્ય નથી, તો પણ તાનમ તાન ના કરતા શું થશે ને કેમ થશે, અંતકાળે ભગવાન આવશે કે નહીં આવે, અને ખબર નહીં અંતકાળ ક્યાં આવશે ને કેવી રીતે આવશે ને કાંઈ નહીં, જ્યાં આવશે ત્યાં મહારાજ આવશે. મહારાજના ત્રણ નિયમ છે, મહારાજ કે અમારા ત્રણ નિયમ છે. એક હરિચરિતનો સાગરમાં આવે છે ત્રણ નિયમ, એમાંનો એક નિયમ, મહારાજ કે કોઈ હરિભક્ત રસોઈ દે સંતોને, મનુષ્ય આકારે હતા ત્યારેનો નિયમ, તો પ્રેમથી કોઈ રસોઈ દે તો અમારે પીરસવા જવું, શરમે ધર્મે રસોઈ દે તો નહીં. સમજ્યા ને, આ ભગતે દીધી એટલે પછી આ ભગતે દીધી એમાં નહીં, પણ પ્રેમથી કોઈ દે તો અમારે પીરસવા જવું. આ પહેલો નિયમ. બીજો નિયમ મહારાજ કે અમારે એ, અમારા પરમહંસો ગામડા ફરીને આવે તો અમારે હામાં જઈને અમારા પરમહંસોને ભેટવું. આ બીજો નિયમ. અને ત્રીજો નિયમ એ, અમારો આશ્રિત પર્વત ઉપરથી પડીને એનો દેહ પડે, સર્પ કરડેને દેહ પડે, અકસ્માતમાં દેહ પડે, વાઘ ખાઈ જઈને દેહ પડે, ચોર લૂંટારા આવે ને દેહ પડે, કોઈ રોગાદિક આપતકાળ આવે ને દેહ પડે, ગમે તે રીતે એનો દેહ પડે, પૃથ્વીના કોઈ પણ છેડા ઉપર એનો દેહ પડે, એ જગ્યાએ અમારે અંતકાળે એને લેવા જવું. આ ભગવાનના ત્રણ નિયમ છે. બે નિયમ ભગવાન મનુષ્ય આકારે હતા ત્યારે મહારાજ એ નિયમનું લીલા કરીને દર્શન કરાવતા. ત્રીજો નિયમ છે એના દર્શન, એની અનુભૂતિ આજે પણ હજારો હરિભક્તોને થાય છે, આજે પણ થાય છે. અંતકાળે ગમે તે અવસ્થામાં, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે જગ્યાએ મહારાજ આવી જાય, કેવડી મોટી વાત કહેવાય. એમ ના કીધું કે અંતકાળ જો તમારો હોય ને તો તમે ભારતમાં રહેજો, પેરિસની અંદર એફિલ ટાવર પર બેઠો હોય ને ત્યાં ફરવા ગયો હોય ને હરિભગત, કે એફિલ ટાવર કેવો છે હાલો જોઈ આવીએ, અને એની ઉપર ચડ્યો હોય ને અને ત્યાં જો અંતકાળ એનો આવે ને તો ભગવાન પેરિસમાં પ્લેન લઈને જાય કે મારો ભગત પેરિસ ફરવા ગયો છે અને એનો અંતકાળ આવ્યો છે, એને ખબર નથી કે હું ફરીને પાછો આવીશ કે નહીં, પણ મારે તો એને લેવા માટે એને પહોંચી જ જવું પડે. અને એવું ઘણી બધી જગ્યાએ થયું છે. અહીં વિદેશના લોકો, આપણે અહીં રાજકોટ ગુરુકુલ સંસ્થા દ્વારા સાંતા ડોમિંગોની અંદર કેટલા બધા વિદેશીઓ ભગવાન ભજે, શિક્ષાપત્રી વાંચતા થયા, ભગવાન સ્વામીના આશ્રિત થયા. આખરે એવું થાય છે કે એના અંતકાળ આવે ત્યારે ભગવાનને કહી, ભગવાન મને લેવા આવ્યા છે કહીને જાય છે. એક હરિભગત કચ્છના હતા, શિક્ષક હતા એમપીમાં, એમપીમાં શિક્ષક, અને જે એમપીનું ગામડું એમાં એ શિક્ષક હતા, અને શિક્ષક તરીકે એને નોકરી કરે એટલે છોકરાઓને અભ્યાસ કરાવવાની સાથે સ્કૂલ પતે ને અડધો કલાક સત્સંગ કરાવે. સત્સંગી હતા, કચ્છના હતા. પછી એ આપણી નાવલી ગુરુકુલ સંસ્થા છે ત્યાં આગળ મને જ્યારે ગુરુજીએ સેવા માટે મૂકેલો 2004-05 ત્યારે હું ત્યાં સેવા આપતો, એ સમયે એ ભાઈને બાજુમાં એના રિલેટિવ્સ રહે એટલે ત્યાં આવે, સ્વામિનારાયણ સંસ્થાનું નામ વાંચે એટલે સંસ્થામાં આવ્યા. આવીને પછી રોજ બેસે, વચનામૃત વાંચ, વચનામૃત વાંચું, રાજી થાય. સારા અંગના હરિભગત હોય એટલે રાજી થાય. પછી એમને મને એક મહિનો પરિચય થયો થોડો એટલે એક ફાઇલ આપી ગયા મોટી, મને કે સ્વામી આ ફાઇલ વાંચજો, પોતે શિક્ષક એટલે એને ફાઇલ મને દીધી, મને કે વાંચજો ખાલી તમે બે દી, એટલે હું તો ફાઇલ વાંચું, એમાં બધા પત્રો હતા, લેટર, એ લેટર હું આમ વાંચતો જો હિન્દીમાં લખેલા. એ કે સ્વામી હું 4 રિટાયર થયો છું અને અત્યારે અહીં ગુજરાતમાં જ રહું છું, કચ્છમાં રહું છું, અહીંયા આવું છું ભાઈઓને ત્યાં. એ લેટરોની અંદર જે એમપીમાં એ જે ગામડાઓમાં ભણાવતા સ્કૂલમાં, એ ગામડાના જે લોકો હતા, બાઈઓ ભાઈઓ નાની દીકરીઓ દીકરાઓ બધાય, તો એને જે ભગવાન સ્વામિનારાયણના અનુભવો થયેલા હતા એ લખેલા હતા કે આજે હું રસોડામાં રસોઈ કરતી હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને મારી પાસે રોટલો માગ્યો, આજે હું ખેતરે ઘાસ કાપવા ગયો તો ત્યારે મારાથી આ પોટલું ઉપાડાતું નહોતું, ભગવાન સ્વામિનારાયણ આવીને મારી સાથે પોટલું ઉપાડીને મારે ઘેર મૂકી ગયા,
નાના છોકરા છોકરીઓ એના અનુભવો, એ લેટરો લગભગ 50 થી 55 જેટલા લેટરો હતા હાથથી લખેલા, તારીખ સહિત. એમને મને જે તારીખે આપ્યા, જે જે સાલમાં આપ્યા, એના 2-2.5 વર્ષ પહેલાંના હતા. એ મને કે સ્વામી હું રિટાયર થઈ ગયો, હવે હું એમપી જતો નથી, પરંતુ એ લોકો સાથે ફોનથી કોમ્યુનિકેશન અને લેટરથી કોમ્યુનિકેશન રાખું છું, પણ આ બધાને ભગવાનના, તમે એ જે એના લેટરો લખેલા હતા એને વાંચો, તમને એમ લાગે ભક્ત ચિંતામણીના પરચા વિભાગ જ વાંચો છો. આપણને થાય એમપીમાં જન્મેલો વ્યક્તિ એમપીની અંદર જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ એ ગામમાં નહોતા, ત્યાં એક શિક્ષક તરીકે ગયેલા વ્યક્તિએ ગરીબ ભગત એને જો ત્યાં ભગવાન સ્વામિનારાયણ પાયા, મહારાજનો અનુભવ એ બધાને થવા લાગ્યો, તો આપણને થાય એને એટલું બધું થવા લાગ્યો તો આપણી પાસે રોટલો માગવા કેમ ના આવ્યા મહારાજ? એને થવા લાગ્યો આપણને કેમ? એનું કારણ એ છે, જેને મળ્યું જ ના હોય ને જન્મથી, એને જે એનું અહોપણું હોય ને, આપણને અહોપણું તો છે જ, પણ જે એની સોલિડિટી હોય ને અહોપણાની, એટલી આપણી ના હોય. ભગવાનને મળવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ મંત્ર, ભગવાનને પ્રગટ કરવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ મંત્ર કો, જપ કો, વ્રત કો, તપ કો, સમજણ કો, જેટલો અહોભાવ અતિ એટલા ભગવાન પ્રગટ, એટલી ભગવાનની અનુભૂતિ અતિ થાય. જેને જેટલો ભગવાનમાં અહોભાવ, જેટલો સોલિડ અહોભાવ, એટલો એને ભગવાનનો અનુભવ જાજો. નહીં તો વાત તમે ગમે એટલી મોટી કરો, વાત તમે ગમે એટલી મોટી સાંભળો, પણ જે આ પ્રકારના અનુભવ, જે ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં લખાના એવા અનુભવ, એવા અનુભવ આપણા જીવનમાં થતા તો હોય છે, પરંતુ કેવા હોય છે, આમ ટુકડે ટુકડે હોય છે, સળંગ નથી હોતા. ભગવાનના ભગતને અનુભવ મહારાજ ના કરે એવું બને જ નહીં. આપણી આટલી જિંદગી ગઈ હોય ને, એમાં મહારાજના જો અનુભવ આપણે કાઢીએ ને તો હાંકડિયું કરે તો લિસ્ટ થઈ જાય આખા, એટલા હોય. પણ ભગવાનના ભગતને એ થતું તો હોય, પણ ઓલાનું તો તમે જુઓ તો કોન્સ્ટન્ટ તમને અનુભવ હોય, કારણ કે કોન્સ્ટન્ટ આવું છે, કારણ કે એને સતત અહોભાવ હોય, સતત એમાં એમાં ડૂબે, એને મળ્યું જ નથી ને. આજે કોઈ કોઈ અહીંનો વ્યક્તિ હોય, વિદેશી વ્યક્તિ હોય, જેને ભગવાન સ્વામિનારાયણની ખબર જ નથી, એને તમે ઓળખાવો અને એને પછી જે ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારી, સર્વ અવતારના અવતારીપણા પ્રત્યે જે અહોભાવ થાય, એને જે ભગવાન સ્વામિનારાયણના ધર્મ નિયમમાં જે છે એના પ્રત્યે અહોભાવ થાય, એ આખો જુદો થાય, જુદો થાય. વિદેશની અંદર જ હું એક મંદિરમાં હતો, બેઠો હતો, એક સાઉથના એક પૂજારી આવેલા, સંસ્કૃત અને ઇંગ્લિશ બે જ એમને લેંગ્વેજ આવડે. સાદડી ઉપર હું બેઠો હતો, આ સાદડી ઉપર બેસું ને એમ સાદડી ઉપર બેઠો હતો. એ ભાઈ આવ્યા, કોઈએ મને કીધું કે આ સાઉથના પૂજારી છે સાઉથ ઇન્ડિયન મંદિરમાં, એટલે મેં કીધું વાંધો નહીં લાવો. આવ્યા એક ભાઈ જોડે આવેલા, ગ્રહસ્થ જોડે, એ પોતે ગ્રહસ્થી જ હોય, એ કોઈ સંન્યાસી નહોતા. સરસ મજાના આમ સોનાના તારવાળા કપડાં અને ધોતીઓ ને બધું, એ તો પૂજારીઓ બહુ એકદમ ઠાઠમાઠવાળા હોય, વ્યવસ્થિત હોય, પૂજાને બધું બહુ સારું કરતા હોય, મંત્રનું જ્ઞાન પણ બહુ સારું હોય, કર્મકાંડી બહુ સારું હોય છે સાઉથમાં. પણ એનો ડ્રેસ પણ તમે જુઓ તો આમ કંઈ પછી આપણા જેવા ધૂળ પહેરીને ના બેઠા હોય, સમજે? આપણે તો સોનાના સિંહાસનમાં સેવા કરવાની ઠાકોરજીની, પણ પહેરવાનું ધૂળ, અને એણે તો સોનાના પટકા બટકા સહિત બધું કમ્પ્લીટ ઇસ્ત્રીવાળો પટકો હોય. એટલે પછી આવ્યા, એટલે એને હિન્દી સમજાય ખરું, પણ હિન્દી બોલી ના શકે, એ સંસ્કૃત બોલે કે ઇંગ્લિશ બોલે. હવે એની પાસે જે બે લેંગ્વેજ એ મારી પાસે નહીં, એને હું સમજું ખરો, હું બોલી ના શકું. મારી પાસે જે લેંગ્વેજ ગુજરાતી હિન્દી હું સારી રીતે બોલી શકું, તો એ સાંભળી શકે, એ બોલી ના શકે. હવે એની સાથે વાર્તાલાપ તો કરવો પડે. એટલે મેં પહેલાં કીધું કે બેઠીએ, પણ ના બેઠા, બેઠા જ નહીં. 2-4 વખત કીધું બેઠીએ, પણ ના બેઠા. પછી મને આમ થયું કેમ ના બેઠા, પછી મને શંકા ગઈ કે મેં એને આસન ના દીધું ને એટલે કદાચ, કારણ કે એની સમજણમાં શું હતું કે જેમ હું એક મંદિરનો પૂજારી છું એવી રીતે આ પણ આ મંદિરનો પૂજારી છે,
એનો દ્રષ્ટિકોણ આટલો જ હતો. હું જેમ પૂજારી છું એમાં મારી સામે બેઠેલો એક પૂજારી જ છે. તો પૂજારી, એક પૂજારી આસન પર બેઠો છે તો બીજા પૂજારીને આસન આપવું જોઈએ. એટલે મને તરત જ એની આંખો પરથી ખ્યાલ આવી ગયો, કારણ કે આંખ બહુ મોટી લેંગ્વેજ. મેં કીધું આને કંઈક આ જ પ્રોબ્લેમ છે. એટલે સાદડી મેં નખાવી દીધી, મેં કીધું બેસો અહીં. પછી બેઠા, તરત બેસી ગયા. પછી એની સાથે વાર્તાલાપ બધો શરૂ થયો, વાતો ચિતો થઈ. વાતો કરતાં કરતાં ભગવાન સ્વામિનારાયણના જે પંચવર્તમાન છે, પંચવર્તમાન એ સંબંધી વાતો એને મેં કરી કે ભગવાન સ્વામિનારાયણના આવા પાંચ વર્તમાનો છે. આ પાંચ વર્તમાનની જ્યારે એને મેં વાત કરી, પછી મેં એને એવું કીધું કે આ પાંચ વર્તમાનને અમે પાડીએ છીએ અને આ રસ્તા ઉપર અમારે ચાલવાનું હોય. આટલી વાત મેં કરીને એ વ્યક્તિ સાદડી ઉપરથી ઊભો થઈ ગયો. ઊભો થઈ સીધો દંડવટ જ કરવા લાગ્યો. એના જે શબ્દો હતા એ મને હજુ આજે યાદ છે. એના શબ્દો એવા હતા કે જે વર્તમાનો તમે કીધા, નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી, આ પાંચ વર્તમાન જે સાધુના તમે કયા, એ વર્તમાન પ્રમાણેનું જો તમારા સંતોનું તમે જીવન રાખતા હો, મને તો આશ્ચર્ય એ લાગે છે કે તમે એ પ્રકારના સાધુ છો કે તમે રૂપિયાને ના અડો, રૂપિયાય ના રાખો તમારા, એ પ્રકારના છો. મને એ આશ્ચર્ય, તમે પૂજારી જ છો ને તો તમારે કંઈક જોઈએ નહીં? મેં કીધું અમને આ બધા હરિભક્તો પ્રોવાઈડ કરે. ઓ એવું? એને શું આશ્ચર્ય? આજે ઇમિગ્રેશનની અંદર અમારા કેસ મૂકે ને વિઝા માટેના, તો એ લોકોને પણ આશ્ચર્ય લાગે છે કે કશું નથી લેવાનું. એવું તો કેવી રીતે હોય કે તમે એક રૂપિયો પણ લીધા વિના 24 કલાક જોબ આપો છો? કોઈ એ તો અમારી જોબ જ સમજે છે ને, રિલિજિયસ વર્કર જ સમજે છે ને અમને. તો તમે એક પણ રૂપિયો લીધા વિના તમારી આજીવિકાનું શું? જે કોઈ અમે લગભગ કેસ નાખીએ ને તો એમાં એક RFE આવે, એમાં આ મોટો પ્રશ્ન આવે કે તમારી આજીવિકાનું શું, તમારા કપડાનું શું, તમારા મેડિકલનું શું? આશ્ચર્ય છે, બહુ મોટું આશ્ચર્ય છે. એ બધું મને કે રૂપિયા તમારે નહીં, તમારે નહીં લગ્ન કરવાના. અરે એટલું તો ઠીક, તમારે નહીં દેહના સંબંધી અરે કોઈ સંબંધ રાખવાનો. ઓહો, ઓકે. આટલું કરતાં કરતાં એના આંખમાંથી આંસુ પડી ગયા. દંડવટ કર્યા. દંડવટ કરીને એમ કહે છે કે મને જો આ પ્રકારનું પાળવાવાળા સાધુઓના આજે દર્શન થતા હોય તો હું એવું માનું છું મારો બીજો જન્મ થયો આજે. આ પૃથ્વી પર મારો બીજો જન્મ થયો. આ એના શબ્દો હતા. મેં એના શબ્દો સાંભળ્યા પછી મને મહારાજ પ્રત્યે અહોભાવ થયો કે આપણને આમ રમતા રમતા પાંચ વર્તમાન મળી ગયા. કાંઈ નહીં, સંસારમાં હોય અને ત્યાંથી સંન્યાસમાં આવે ને ગુરુજી જેવા મોટા પુરુષને મળે ને પાંચ વર્તમાનની ઓળખાણ થઈ ગઈ ને પાડવા માંડે, આપણને લાગ્યું મહારાજે કીધું ને આપણે પાડ્યા. પરંતુ એનું મહાત્મ્ય કેટલું છે કેવી રીતે ખબર પડે? એક વેદ પાઠી, એક વેદનો ભણેલો વ્યક્તિ, એક કર્મકાંડી વ્યક્તિ, જેને આપણે કહીએ છીએ બેસો, તો જે આસન વિના બેસતો નથી એને કેટલું પોતાનું સ્વમાન હશે કે આસન વિના નથી બેસતો. આપણે જ્યારે આસન નખાવીએ ત્યારે તો બેસે છે. એ વ્યક્તિને જો આપણા વર્તમાનનો પરિચય થાય તો એ આપણને દંડવટ કરે ને એમ કહે છે કે મારો નવો જન્મ થયો અને ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા સમજાય તો શું થાય મને કહો. એને જો હું એટલું કહું છું કે આ પાંચ વર્તમાન આવા છે અને અમે એને ફોલો કરવા માટે એ રસ્તે ચાલી રહ્યા છે, તો હું એને એટલું કહું છું કે અમે ફોલો કરવા તરફ ચાલી રહ્યા છે, તો એ ઊભો થઈને આપણને દંડવટ કરીને એમ કહે છે કે મારો બીજો જન્મ થયો. પાછો એવો વ્યક્તિ નહીં જેમાં માન નથી, માન ફૂલ છે. એને જ હજુ 10 મિનિટ પહેલાં કહું છું બેસો બેસો બેસો, નથી બેસતો, આસન નખાવું ત્યારે બેસે છે. એવો જ વ્યક્તિ એકવાર ખાલી વાત વર્તમાનની સાંભળી ત્યાં દંડવટ કરે તો એને એવી ખબર પડે કે આ સિંહાસનમાં બેઠેલા હું આટલા બધાનું આ મંદિરની અંદર કેટલાય દેવી દેવતાઓનું પૂજન કરું છું ને કર્મકાંડ કરું છું ને યજ્ઞ કરું છું, આવા તો અનંત અનંત જેના સામર્થ્યથી સામર્થ્યવાન થાય છે, અનંત જેની શક્તિએ કરીને પ્રકાશિત થાય છે, અનંત જેનો પ્રકાશ મેળવીને પ્રકાશિત થાય છે, અનંત જેનું ઐશ્વર્ય મેળવીને ઐશ્વર્યવાન થાય છે, એવા અનંત અવતારો અને દેવતાઓ
એ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરે છે ને આ એવડા મોટા મહારાજ છે તો શું થાય, એ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એને કેવું થાય. એટલે આપણને જે મળ્યું છે ને એનો અહોભાવ કદાચ આપણને એટલો ન હોય. મેં કીધું ને કે હું પંચ વર્તમાન ભલે પાડતો હોઉં પણ પાંચ વર્તમાનના રસ્તે ચાલ્યો હોઉં પણ મને એનો અહોભાવ ઓલાને જેટલો થઈ ગયો ને એટલો સહજ કદાચ આપણને ન થાય. જન્મથી આપણને વચનામૃત મળ્યું હોય ને એટલે વચનામૃતની કિંમત કદાચ આપણને ન સમજાય હોય. સમજાય પણ જાય, જ્યારે યોગ્ય સમય આવે ત્યારે સમજાઈ જાય. નહીં તો ઘણીક વખત સત્સંગની અંદર જન્મ લેવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણ આવડા મોટા મળ્યા છે નથી સમજાતું. એટલે મારો કહેવાનો અર્થ એ હતો, ભગવાનને જેને મળવું છે, ભગવાનને જેને અનુભવવા છે, ભગવાન પાસે એક જ લેંગ્વેજ છે, ભગવાન પાસે એક જ શ્લોકની આશા ભગવાનને છે, ભગવાન પાસે એક જ પ્રાર્થનાની કડી છે, અહોભાવ. ભગવાન પ્રત્યેનો જે અહોભાવ કેવો, નિષ્કુળાનંદ સ્વામીએ જે લખ્યો ને એવો, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર ના અવતારી જીવન જાણું છું, એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું. હે પ્રભુ તમે બહુ મોટા છો અને એવા મોટા તમે મને આજે મળ્યા છો, એમ નહીં કે તમે મળવાના હતા પહેલા હતા અને આજે નથી, એમ નહીં, જે એવા તમે મોટા છો એ જ પ્રભુ તમે મને મળ્યા છો. હવે જેને એવડા મોટા મહારાજ મળે એનું અહોપણું કેવું હોય, કેવું હોય? એક મોદી સાહેબ કોકને મળે તો એનું અહોપણું એને કેવું હોય છે, કેવું હોય છે? ઘણા તો મોદી સાહેબના પ્રવચન 10-10 વખત સાંભળે, બોલો 10-10 વખત. ભગવાનનો ભગત હોય તોય એમાંથી કાંઈ આધ્યાત્મિકતા બીજી કંઈ લેવાની હોય નહીં. એક સજ્જન પુરુષ સારું કામ કરે, સાધુ પુરુષ છે, પણ એને 10 વખત સાંભળે એમાં એને શું લાગે છે? અહોપણું. એક ફિલ્મનો એક્ટર હોય એની સાઇન લેવા માટે લોકો દોડે છે, એમાં એને શું લાગે છે? અહોપણું. એક ક્રિકેટરની સાઇન લેવા માટે લોકો દોડે છે, એમાં એને અહોપણું લાગે છે. જેને પુરુષોત્તમ નારાયણનું અહોપણું લાગે, ભગવાનના મોટા પુરુષો મળ્યા છે એનું અહોપણું લાગે, આવો દિવ્ય અને અલૌકિક સત્સંગ મળ્યો છે એનું અહોપણું લાગે, પોતે ત્યાગી થયો હોય કે ગ્રહસ્થ આશ્રમમાં એનું એને અહોપણું લાગે, ઓહો મહારાજે મારી પર કેવી મોટી દયા કરી, એવું કરે ને તો એ અહોપણું સોલિડ થાય. અને સોલિડ થાય ત્યારે ભગવાન તરત જ પ્રગટ થાય, ભગવાનની અનુભૂતિ અનંત પ્રકારથી થવા લાગે, અનંત પ્રકારથી થવા લાગે. પછી આપણને એવું ન લાગે કે હું આ પૃથ્વી પરનો કોઈ જીવાત્મા છું, આપણને એમ જ લાગે હું અક્ષરધામમાં રહેલો મહારાજનો મુક્ત છું. આ પૃથ્વી પર દેહ મૂકી દીધેલો જ છે, આ શરીર તો મૂકી દીધેલું જ છે, ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી આ હલશે, ભગવાનની ઈચ્છા નહીં હોય તેથી આનું હલનચલન બંધ થશે. હું તો જે છું એ જ છું, આ શરીર એને મૂકવું અને પછી ભગવાનની અનુભૂતિ કરવી એવું નથી, આ શરીરને હમજનથી મૂકી દેવું, કાં તો પડેલું જ છે કારણ કે હું એનાથી નોખો જ છું, નોખો છું. આ શરીર આ કપડું છે, આ કપડાથી હું જુદો છું એવું જ્ઞાન કરવું ન પડે. આપણને ખબર છે હું આનાથી નોખો જ છું, આને તો કાલ સવાર પલાળવાનું જ છે, ખબર જ છે. તો આ કપડાથી જેમ નોખા છે એવું સંપૂર્ણ જ્ઞાન આપણને આને આખો દિવસ ઓઢીએ છે પણ ભૂલાતું નથી. આપણને ખબર છે હું આનાથી નોખો જ છું, એમ આ શરીરરૂપી કપડું છે ને એનાથી આપણે નોખા જ છીએ, નોખા જ છીએ. એ કપડું કાઢવાનું છે, આજ કાઢવાનું, કાલ કાઢવાનું, દિવસે કાઢશું, રાતે કાઢશું, 25 વર્ષ પછી કાઢશું, 50 વર્ષ પછી કાઢશું, કાઢવાનું જ છે. જેને કાઢવાનું જ છે ને વિચારથી કાઢી નાખવાનું કે આ કાઢેલું જ છે, શું ફેર પડે. ચાલો આ કપડું છે મારું, અને કોઈ વખત એવું થયું, એક વખત એવું થયું હતું, એક જગ્યાએ આરતી કરતો હતો ને તે અચાનક આરતી પછી આમ નીચે મૂકીને આ કપડું આરતીના મળી ગયું, ચાલુ થઈ ગયું બળવાનું. હું આમ આરતી ઠાકોરજીને તો હું વિચારું ગંધ આવે છે, કંઈક બળે છે, શું બળે છે, કપડું જ બળતું હતું. હવે માની લો કે કપડું બળી ગયું, આ તો મને કેટલું દુઃખ થાય, આ કપડું બળી જાય તો કેટલું દુઃખ થાય, હશે બીજું પડ્યું છે ઓઢી લેશું, એટલું જ દુઃખ ને. એક એટલું થાય કે ઠાકોરજીનું બગડ્યું, આટલું આટલું દુઃખ થાય કદાચ કે હરિભગતનો રૂપિયો બગડ્યો, આમાં બીજું તો કાંઈ દુઃખ થાય નહીં. તમારું એક કપડું સળગી ગયું કે બળી ગયું કે તમે ક્યાંક ગયા ઠેલો ભૂલાઈ ગયો તમને કપડાનો, તો તમને દુઃખ થઈને કેટલું થાય,
હશે, નવા લઈ લેશો, એમ જ થાય ને? તો એ કપડાં પ્રત્યે એવું થાય છે, કારણ કે કપડાંની આપણે બહુ વેલ્યુ નથી કે 5-10 રૂપિયાનું છે. એમ આ કપડું છે, એ કપડું જ છે, કપડું જેને ઓઢાડ્યું છે એ કપડું જ છે, એ સમજણથી જો રે. પણ એ બધી જ સમજણ આવે છે ભગવાનના ભરોસાથી. એ અહોપણું ભગવાનનું જેટલું સમજાય ને એમાંથી આવે છે. એટલે ભગવાનમય જેટલા રહીએ આપણે એટલું એ થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તપાસ વિના ન તાનીએ જોઈએ જેવ વિચારી વાત, મોટાની મોટપ સાવડે એમ સમજવો સાક્ષાત. પિતા પાડે જેમ પુત્રને વળી પ્રીત કરે પ્રતિપાળ, સુખ કરે ને દુઃખ હરે સ્વભાવે સદાય કાળ. પિતા જેમ પુત્રને પાળે, જેવી રીતે પિતા પોતાના પુત્રનું પોષણ કરે, સુખ અને દુઃખની અંદર એના પિતા એને મદદ કરે, અને પિતા એવું જ વિચારે કે મારો છોકરો સદાય કાળ શોભે, એવી રીતે જેને પુરુષોત્તમ નારાયણનો ભરોસો છે એને પુરુષોત્તમ નારાયણ હંમેશા શોભાવે છે. દીકરો ગમે એવો હોય ને, પણ જશોદાને કનૈયો કેવો લાગતો? આખા ગોકુળના માખણ ચોરીને લાવે, પણ જશોદા પાસે કોઈ આવે તો કે મારા કાના જેવો ડાયો કોઈ નહીં, હું કરવા મારા કાના પર ખોટો આરોપ નાખે છે. એ કોઈનું માખણ ખાય નહીં, મારે ઘેર કાંઈ માખણની ખોટ છે તારે ઘેર ચોરી કરવા આવે? પણ આખી ચોર ટોળીનો સૌથી મોટો પ્રમુખ હતો એ, છતાં પણ માં કોઈ દી ના સ્વીકારે. એ તો એને સ્વભાવા જ મહેનત કરે કે ના મારો દીકરો બહુ સારો. બાપ કોઈ દી નહીં કે મારો દીકરો બહુ સારો. તમે કદાચ અમારી આગળ આવીને કહી જાઓ કે સ્વામી જરા દીકરા નામ કરજો, કે આ કહેજો આ કહેજો, પણ કાંઈ તમે તમારા રિલેટિવ્સની અંદર એ વાત લીક ના કરો. તમને કોઈ કે તારો દીકરો આમ કરે, ના ના હોતું હશે, તમારો સંભાળજો, અમારો તો બહુ સારો છે. એમ ભગવાન પણ, જે ભગવાનને પોતાના માતા પિતા તરીકે સ્વીકારે છે ને, ભલાવે સહજાનંદ કુ મે ઉપાસી, ચરણ કમલ કો નિવાસી, ભલાવે સહજાનંદ કુ મે ઉપાસી, માત પિતા બંધુ સહજાનંદ, સહજાનંદ સુખ રાશી, ભલાવે સહજાનંદ કુ મે ઉપાસી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે, માત પિતા બંધુ સહજાનંદ, સહજાનંદ સુખ રાશી, ભલાવે સહજાનંદ કુ મે ઉપાસી. એવું જ્યારે થઈ જાય ત્યારે ભગવાન બધી જ રીતે એની રક્ષા કરે. ખાવા પીવા ને બોલવા વળી રહેવા શીખવે રીત, અરી મિત્ર પર આપના તેહ નક્કી કરાવે નીત. પિતા કેટલું કરાવે, માતા કેટલું કરાવે? તો કે ખાવા પીવાનું ને બોલવાનું શીખવાડે. સૌથી પહેલાં એ જ શીખવાડે ને, સૌથી પહેલાં એ શીખવાડે. પણ શીખવાડવું તો સૌથી પહેલાં ભગવાનનું નામ શીખવાડવું, પણ સૌથી પહેલાં માં કોનું નામ શીખવાડે? બાપનું ને પોતાનું સૌથી પહેલાં એ શીખવાડે. ખાવાનું પીવાનું બોલવાનું રહેવાનું બધું જ માતા અને પિતા શીખવાડે છે. અરે અરી કોણ? અરી એટલે કે તારો શત્રુ કોણ અને તારો મિત્ર કોણ, એનો પરિચય પણ માતા પિતા આપે છે. એહ હમેશ હેત કરે ફરે બાળકની વાંસે વળી, પ્રીતે પાડે પુત્ર જાની માત તાત દોયે મળી. સ્વામીએ માતા પિતાની ઉપમા મહારાજને આપી કે મહારાજ ઉપર આટલો ભરોસો રાખો, એને પોતાના માતા પિતા માનો. સ્વામી કહે છે, જેવી રીતે પોતાના પુત્રને માતા પિતા પાડે છે, શું કરે છે? બાળકની વાંસે વાંસે ફરે, બાળકની પાછળ ફરે. નાનો હોય ત્યારે આપણે શું કરીએ, એને લઈને આવ્યા હોય મંદિરમાં તો એ જોયા કરીએ, દાદરથી પડી જાય એવો નથી ને, દાદર બાજુ ગયો છે. ભલે ને સ્વામી સામે તમે વાત સાંભળતા હો સાંખ્ય શાસ્ત્રની કે આ જગત આખું ખોટું છે, અરે ભાઈ આ બધા દીકરા દીકરીઓ તો આવા કેટલાય થાય, કેટલાય થશે. સ્વામી
સ્વામી ઉભા રહું, આવું છોકરો ગયો, દાદર છે પડી ના જાય. માતા પિતા શું કરે છે? એની વાંસે વાંસે ફરે છે. એવી રીતે ભગવાન પણ જે ભરોસો મૂકે છે ને એની વાંસે વાંસે ફરે છે. અનુભવ તો આપણે જીવનમાં કરીએ કે સંપૂર્ણ ભગવાનને હોપી દઈએ, જો વાંસે વાંસે ફરે છે કે નહીં, જો આપણી પાછળ પાછળ રહીને આપણી ખબર રાખે છે કે નહીં, આપણું કવચ બનીને રહે છે કે નહીં, સંપૂર્ણ ભરોસો બસ એ જે કરે એ થાય એવી રીતે રહે. એક ખાલી સ્થૂળ દ્રષ્ટાંત, અંદરનો ભરોસો તો પછીની વાત, પણ અમે અમારા આખા શરીર ભગવાનને અર્પણ કરી દીધા. ડોલરનો ભાવ વધે ઘટે કાંઈ પ્રોબ્લેમ? તેલ ઘીના ભાવ વધે ઘટે કાંઈ પ્રોબ્લેમ? લાઇટ બિલ વધે ઘટે કાંઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ નહીં, બોલો. બધી જ સર્વિસને સુવિધા સારામાં સારી મળે ખાલી અર્પણ થઈ જવાથી. અને તમે જેટલા અડધા અર્પણ થયા અને અડધા ના થયા, તમારે કેટલું છે, કેટલી ઉપાધિ, બોલો. તમે તન અર્પણ ના કરી શક્યા, મન અર્પણ કર્યું, ધન અર્પણ કરો છો, પણ તન તમારથી 100% અર્પણ નથી થયું. કારણ કે એક બાજુ પર પેલું સ્વામી કે ચંદનનું લાકડું છે ને, એક બાજુ પર હળગે છે ચૂલામાં, બીજી બાજુ પર તમે ઘસો છો. એક બાજુ પર ઘસવાનું ચાલુ છે ભગવાનને ચડાવવા, અને એક બાજુ પર હળગવાનું ચાલુ છે. સંસારરૂપી ચૂલામાં હળગા છે અને એક બાજુનું ઠેબું રહ્યું છે અને ઘસો છો. એક બાજુ અઠવાડિયે એકવાર ઘસો, દિવસમાં બે વખત ઘસો, જેવો ટાઈમ એટલી વાર ઘસી નાખો. અમારે દાદા જેવા હોય તો હવે ચૂલો બંધ થઈ ગયો, ક્યારેક ક્યારેક પ્રગટાવવા જવું પડે, ક્યારેક જરૂર પડે કે ભાઈ થોડું બળિયાવવું પડે, ક્યારેક પણ હા, વર્ષમાં 4 વખત કદાચ. આમ થોડો જો તનખો થાય નહીં ને તો બાપા ભાગે કે હવે બળવું નથી, બાપા કેટલાક બાળ્યા, હવે તો ઘસાવા દો, થોડા ઠેબા રહ્યા છે એની અંદર, એમ ભગવાનને ચડાવીએ. પણ કહેવાનો અર્થ એ છે કે બાળકની જેમ માતા પિતા રક્ષા કરે છે, એની પાછળ ફરે છે, એમ ભગવાન જેને માતા પિતા માને છે એની પાછળ ફરે છે. બાળપણામાં બહુ પેરે આવે બની અપરાધ, તોય અવગુણ ન લીએ અર્ભનો, સમજે સુતને અસાધ. બાળપણાની અંદર બહુ અપરાધ કરે તોય કોઈ દી અવગુણ ના લે, ડાયપર ગમે એટલા બગાડે તોય અવગુણ લે. આ તો ડાયપર તો આ વિદેશમાં નીકળ્યા, પહેલાંની માતાઓએ છોકરાને કેમ મોટા કર્યા આપણા દેશમાં, કેટલી વાર બગાડે, અને કેટલી વાર બગાડે તો એને ધોવાનો, સાફ કરવાનો, એને ખોળામાં લેવાનો, એને કોઈ દી એનો અપરાધ કે અવગુણ લાગતો નથી. એવી રીતે ભગવાનનો ભરોસો જે રાખે છે ને, એને કદાચ કાંઈ અવગુણરૂપી, કાંઈ દોષરૂપી ઝાડા થઈ જાય ને ક્યારેક, તો ભગવાનનો અપરાધ રાખતા નથી. ભગવાન કે કાંઈ નહીં, મારું બાળક છે, મારું બાળક છે. પ્રેમાનંદ સ્વામીની કડી છે ને, કડવી તુંબરિયા મેં નીચ ભૂમિકી, ગુણ સાગર પિયા તુમ હી સવારી. પ્રભુ હું તો કડવી તુંબડું છું અને મને કોઈ સુધારે એવું નથી. મને સુધારી સાક કરવા કોને લીધી છે? તમે લીધી છે પ્રભુ. પછી સ્વામીએ બહુ સરસ શબ્દ લખ્યો છે. સ્વામી કહે છે ત્યાં આગળ કે પ્રભુ તમે અનાથને વિસારી ના દેતા. મે અતિ દિન બાલક તુમ સરને, નાથન દીજે અનાથ બિસારી. પ્રભુ હું તો બહુ દિન બાળક છું અને તમારા શરણમાં છું, તમે નાથ છો, હું અનાથ છું, મને વિસારી ના દેતા. આ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. કીર્તનો થોડા વાંચવા, થોડા મોઢે કરવા, કીર્તનોને વાંચીને થોડા વિચારવા, એમાંથી ભગવાન સાથેના કનેક્શન બહુ થાય. પદ્ય જેટલું સાહિત્ય છે, આવું નિષ્કુળંત કાવ્ય જેવું છે, કીર્તનો છે, આ બધાને વાંચીને બહુ વિચારવા. એમાં કીર્તનો તો ખાસ, એમાં મૂર્તિના છે, શરણાગતિના છે, પ્રાર્થનાના છે, ભક્તિના પદો છે. એ બધા પદો એવા છે કે એ પદો અંતકાળના પદો છે, એ બધા પદો એવા છે ભગવાન સાથેનું સીધું કનેક્શન કરે. વિયોગના પદો છે, એ બધા પદો એને સમજીને. મોટે ભાગે આપણે શું હોય, કરતાલો, ઢોલક ને મંજીરા વાગે એટલે બધા આમ આમ કરતા હોય, પણ મને હું આમ જોયા કરું કે આમાં હમતતા હશે કેટલા, તો ખ્યાલ આવી જાય કે આટલા હમતતા હશે આમાં. બાકી કોઈથી પ્રશ્ન જ ના થાય, કારણ કે કીર્તનો કેટલાક તો એવા ગવાતા હોય કે જેનો શબ્દ અમારે આમ નીચે ટીપની જોવો પડે કે આ શું કહેવા માગે છે. તો આને તો ચોપડી ના લીધી હોય તો એ કેમ હમતતા હશે કે આ કડીનો આ જ અર્થ થાય છે? પણ એ કોની સાથે ડોલે છે? તાલ સાથે ડોલે છે.
એને સમજણથી નથી ડોલાતું, પણ જો સમજણ આવી જાય તો તાલને સમજણ બે જોરદાર એનું ફિટિંગ સારું થઈ જાય. એટલે કીર્તનોને બહુ સમજવા, મોઢે કરવા, વાંચવા, કદાચ મોઢે ના થાય, ગાતા ના આવડે, હવે આવું તમે આ કીર્તન છે તો એ દિન બંધુ હતી આ છે તો એ કીર્તન ગાતા ના આવડે, પણ એની અંદર ત્યારે શું કરવું, એવા કીર્તન ગાતા ન આવડતા હોય તો કંઈ વાંધો નહીં, વાંચીને એને સમજવા કે આ શું કહેવા માગે છે, તો ભગવાન સાથેનો સંબંધ થાય. એમ મોટાની મોટપનો કોઈ પામી શકે નહીં પાર, પુત્ર પિતાને પટંતરે સમજો સમજો સાર. સ્વામી કેવી રીતે મોટાની મોટપને કોઈ પામી શકે નહીં, માટે પિતા અને પુત્ર એ બે વચ્ચેનો સંબંધ કેવો હોય, આવી રીતે તમે સમજી લો સાર. માતા પિતા તરીકે ભગવાનને સ્વીકારો ને એના બાળક થઈને રો. ભગવાન જીવીએ ત્યાંથી મરતા સુધી, મર્યા પછીની બધી જ ચિંતા આપણી કરશે. એમ જીવને જગદીશ છે જનક જનની સમાન, નિષ્કુળાનંદ એહ નવતજે નિશ્ચે જાનો નિદાન. એમ જીવને ભગવાન છે, માતા પિતા છે, નિષ્કુળાનંદ સ્વામી કે ભરોસો રાખો, એને તમે માતા પિતા માનશો અને એવી રીતની દ્રઢ માન્યતા રાખીને જો ભજશો તો એ પ્રભુ તમને ક્યારેય પણ તજશે નહીં. આવું સ્વામી આગળ કડવા 21માં વાત કરે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.